તો શામળાજીના અણસોલ પાસે મૃતદેહને બહાર કઢાયો. રાજસ્થાનના બિછીવાડામાં કુવામાંથી મૃતદેહ મળ્યો છે. કુવા પર બેસેલા પિતરાય ભાઈઓએ હત્યા કરી હતી. અંગત અદાવતમાં કુવામાં મૃતકને મારીને ધક્કો માર્યો હતો. મૃતકના મૃતદેહને પિતરાય ભાઈના ઘર પાસે દફનવિધિ કરાઈ છે. દફનવિધિ બાદ કોર્ટમાં અરજી કરાયું છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે મૃતદેહને બહાર કાઢી દફનવિધિનો આદેશ કર્યો છે. તો સાથે જ 10 પીએસઆઈ 50 પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસે મૃતદેહ બહાર કાઢી નિકાલ કરવાની કામગીરી હાથ ધરી છે. તો શામળાજીના અણસોલ પાસે મૃતદેહને બહાર કઢાયો છે. રાજસ્થાનના બિછવાડામાં કુવામાંથી મૃતદેહ મળી આવ્યો છે. કુવા પર બેસેલા પિતરાય ભાઈઓએ હત્યા કરી હતી. અંગત અદાવતમાં કુવામાં મૃતકને ધક્કો માર્યો હતો. મૃતકના મૃતદેહની પિતરાય ભાઈના ઘર પાસે દફનવિધિ કરી હતી. દફનવિધિ બાદ કોર્ટમાં અરજી કરાઈ હતી.